નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ઇંગ્લિશ યુનિટ 4 ક્યુ ઓફ યસનો 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 ની એક્ટિવિટી 1 નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 1, રીડ એન્ડ એન્જોય. અહીં પાર્થ અને ટીચર ની કન્વર્સેશન આપેલી છે, ચલો આપણે તેને સમજીએ. પાર્થ સેઝ, સર વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય છે એ સાદા ભવિષ્યકાળનું વાક્ય છે, બરાબર, અને સાથે કેવું પ્રશ્નાર્થ વાક્ય આપેલું, મતલબ કે સાદા ભવિષ્યકાળનું પ્રશ્નાર્થ વાક્ય છે. હવે પાર્થ છે એ ના સરને પૂછે છે કે વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ, એટલે કે સાહેબ શું તમે મને જે ન કર્યું હોય તેની સજા આપશો? ત્યારે સર શું કહે છે? નો, ઓફકોર્સ નોટ. ઓફકોર્સ એટલે ચોક્કસ અથવા બિલકુલ. સર કહે છે ના, બિલકુલ નહીં. ત્યારે પાર્થ શું કહે છે? આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે. ટુડે એટલે આજે, હોમવર્ક એટલે ઘર લેશન. જો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય છે એ કયું છે? પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે, છે ને? જો હેવ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે ભૂત કૃદંત. તો હવે પાર્થ છે એ શું કહે છે સરને? આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે, એટલે કે આજે મેં મારું ઘરકામ કર્યું નથી. હવે આપણે એક બીજી એક કન્વર્સેશન જોઈએ જે તુષાર અને જીગરના વચ્ચે થયેલ છે. હવે પેલા આ છે એ તુષાર છે, બરાબર. તુષાર છે એ જીગરને કહે છે, શું કહે છે? જીગર, યોર ફાધર વોઝ બ્લેક અ ફ્યુ મંથ્સ એગો. ફ્યુ મંથ્સ એટલે કે થોડા મહિના, એગો એટલે પેલા. જીગર, થોડા મહિના પહેલા તારા પિતા કાળા હતા. હવે તુષારને પ્રશ્ન થયો કે જીગર, થોડા મહિના પહેલા તો તારા પપ્પા કેવા હતા? કાળા હતા. ત્યારે જીગર શું જવાબ આપે છે? બટ નાઉ હી ઇઝ ફેર, પણ હવે તે રૂપાળા એટલે કે ગોરા દેખાય છે. ત્યારે જીગર જવાબ આપે છે, યસ યુ આર રાઈટ, એટલે હા તારી વાત સાચી છે. હવે કોઈ પણ વ્યક્તિ કાળું હોય અને અચાનક ગોરું થઈ જાય, રૂપાળું થઈ જાય, તો દરેકને પ્રશ્ન થાય ને કે કયો ક્રીમ લગાવ્યો હશે. હે વિદ્યાર્થી મિત્રો, દરેકને થાય કે આ કાળી વ્યક્તિ રૂપાળી કેમ થઈ ગઈ, ગોરી કેમ થઈ ગઈ. તો તુષારને પણ એ પ્રશ્ન થયો, તો એને પૂછ્યું, શું પૂછ્યું? ડઝ હી અપ્લાય ફેરનેસ ક્રીમ. અપ્લાય એટલે લગાવવું, બરોબર, ફેરનેસ ક્રીમ. શું તેઓ ગોરા થવાનું ક્રીમ લગાવે છે? ત્યારે તુષાર કહે છે, જીગર કહે છે, નો હી ડઝન્ટ. આ છે જીગર, એ કહે છે કે ના, તેઓ લગાડતા નથી. ત્યારે વરી પાછો પ્રશ્ન થયો તુષારને, શું પ્રશ્ન થયો? ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય છે એ કયા કાળનું છે? સરસ, સાદો ભૂતકાળ નું પ્રશ્નાર્થ વાક્ય છે, છે ને? કારણ કે આગળ ડીડ લગાવેલું છે. હવે તુષાર છે એમને પૂછે છે કે તું શું તેમણે કોઈ સૌંદર્ય તજજ્ઞની સલાહ લીધી, શું કર્યું એવું કે કાળા માથે રૂપાળા થઈ ગયા? ત્યારે તુષાર શું કહે છે, સોરી જીગર શું કહે છે? સી,
Before 2 months, he was working in an oil mill, and now he is working in a flour mill. હવે શું કહે છે કે જો 2 મહિના પહેલા 2 months ago મારા પિતાજી તેલની મિલમાં કામ કરતા હતા અને હવે તેઓ આટાની મિલમાં કામ કરે છે. ફરી પાછી એકવાર શિક્ષક અને ચિંટુ વચ્ચેની વાતચીત છે અહીંયા બતાવવામાં આવી છે, તો ચાલો આપણે જોઈએ અને સમજીએ. શિક્ષક છે એ ચિંટુને પૂછે છે, શું પૂછે છે? ટીચર સેઝ વાય આર યુ લેટ ટુડે, લેટ એટલે મોડું, ને ટુડે એટલે આજે, આજે તું મોડો કેમ આવ્યો છે? એમ શિક્ષક છે તું સરને પૂછે છે, ત્યારે સોરી ચિંટુને પૂછે છે. ચિંટુ એ શું જવાબ આપે છે? ચાલો આપણે જોઈએ કે સર I got up bit late today. Got up. G-O-T, got. Get નું past form છે got. અને today એટલે આજે. કે સર, કે સાહેબ, આજે હું થોડો મોડો ઉઠ્યો. અને વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે જ્યારે આપણે ઉઠવાનું મોડું થાય અને સ્કૂલે આવવાનું હોય તો આપણે શું કરીએ? ઉતાવળ કરીએ ને. તો એવી રીતે જ ચિંટુએ પણ કર્યું. આઈ વોઝ ઇન અ હરી, હરી એટલે ઉતાવળ કરવી. હું ઉતાવળમાં હતો. હવે ઉતાવળમાં આપણે કઈ ને કઈ એવું ભૂલ કરી નાખીએ કે જેથી આપણો છે એ સમય છે ઘણો બધો બરબાદ થતો હોય છે, બરોબર ને? તો જોઈએ હવે ચિંટુ શું કરે છે ઉતાવળમાં. I pressed the toothpaste very hard and the whole paste came out. Came out એટલે બહાર આવી જવું. Whole એટલે આખો, જેટલો હતો સમગ્ર બધું. હવે એને શું કર્યું કે પેસ્ટને ખૂબ જોરથી દબાવી એટલે બધું જ પેસ્ટ બહાર આવી ગયું. I tried very hard to put paste back into the tube. કે મેં પેસ્ટ ટ્યુબમાં પાછી નાખવાનો ખૂબ પ્રયત્ન કર્યો. I tried for more than 1 hour. મેં 1 કલાકથી પણ વધુ પ્રયત્ન કર્યો પણ પેસ્ટ છે એ ટ્યુબમાં પાછી ગઈ નહીં. અંતે શું થયું એને? એને નિષ્ફળતા મળી. બટ આઈ ફેલ્ડ, પણ હું નિષ્ફળ રહ્યો. સતત 1 કલાક સુધી પ્રયત્ન કર્યો છતાં પણ ચિંટુ છે એનો જે પેસ્ટ હતું એ ટ્યુબમાં પાછી નાખી શક્યું નહીં. અને પછી એ શાળાએ આવવા માટે નીકળ્યો. સો આઈ રીચ્ડ લેટ. રીચ એટલે પહોંચવું અને લેટ એટલે મોડો, તેથી હું મોડો પહોંચ્યો. અહીંયા એક વાત છે જે મુલ્લા નસરુદ્દીન, વિદ્યાર્થી મિત્રો, મુલ્લા નસરુદ્દીન નું કેરેક્ટર છે એ આપણા બધા માટે જાણીતું છે, બરાબર ને? તો અહીંયા મુલ્લા નસરુદ્દીન અને સિરાજ વચ્ચેની વાતચીત છે એ શું છે, ચલો આપણે જોઈએ. હવે મુલ્લા નસરુદ્દીન ની પત્ની જેનું નામ છે ફાતિમા બીબી, ફાતિમા બીબી વોન્ટેડ ટુ ગેટ રાઈટ ઓફ એન ઓલ્ડ કેટ. હવે ફાતિમા બીબી છે એ ઈચ્છતા હતા, શું ઈચ્છતા? વોન્ટેડ એટલે ઈચ્છું, કે એને ઘરડી બિલાડીથી છુટકારો મેળવવાની ઈચ્છા હતી કે ઘરડી બિલાડી છે એ મને ન જોઈ. એટલા માટે એને શું કર્યું? શી આસ્ક્ડ હર હસબન્ડ મુલ્લા નસરુદ્દીન to take the cat to a nearby forest and leave her there. એટલે એમણે મુલ્લા નસરુદ્દીન તેમના પતિને કહ્યું કે બિલાડીને નજીકના જંગલમાં લઈ જઈ અને ત્યાં છોડી આવો.
હવે મુલા નસરુદ્દીન શું કરે છે જોઈએ. ચલો આગળ. હવે મુલા નસરુદ્દીન છે એ થોડા દિવસ પછી, આફ્ટર અ ફ્યુ ડેઝ, મુલા નસરુદ્દીન વોઝ નેરેટિંગ ધીસ ઇન્સિડેન્ટ ટુ હિઝ ફ્રેન્ડ સિરાજુદ્દીન. હવે થોડા દિવસ પછી મુલા છે આ ઘટના તેમના મિત્ર સિરાજુદ્દીન ને કહી રહ્યા હતા. શું કહે છે કે મુલા નસરુદ્દીન એમને કહે છે કે I put the cat into a basket, walked through unknown street, reached jungle. કે મેં બિલાડીને એક ટોપલીમાં મૂકી અને અનનોન સ્ટ્રીટ એટલે અજાણી શેરીમાંથી પસાર થઈ અને હું જંગલમાં પહોંચ્યો. I took many trails, turning round and reached a dense grove. હવે એમ કહે છે કે બાસ્કેટમાં બિલાડીને લઈને હું જ્યારે નીકળ્યો ત્યારે ગોળ ગોળ ફરતી ઘણી પગડંડીઓ ચાલીને એક ગાઢ ઉપર એટલે કે જંગલમાં પહોંચ્યો. પગડંડી એટલે પગે ચાલવાનો કાચો રસ્તો, બરાબર. હવે જંગલમાં પહોંચીને મુલા નસરુદ્દીન શું કર્યું તો ધેન આઈ ઓપન ધ બાસ્કેટ એન્ડ કેટ જમ્પડ આઉટ. હવે જેવી એને બાસ્કેટ ખોલી એટલે એમાંથી બહાર બિલાડી છે એ કૂદી. એટલા માટે એમનો મિત્ર છે સિરાજ, એને તો લાગ્યું કે મુલા નસરુદ્દીન છે એ બિલાડી છોડવા માટે જંગલમાં ગયા હતા, બરાબર. ત્યાં બિલાડીને બાસ્કેટમાંથી મૂકી બહાર કાઢી નાખી, બરાબર. તો સિરાજને લાગ્યું શું લાગ્યું, સો ફાઇનલી યુ ગોટ રાઇડ ઓફ ધ કેટ. એટલે એમણે કહ્યું કે એટલે અંતે તમે બિલાડીથી છુટકારો મેળવ્યો. ત્યારે મુલ્લા શું કહે છે કે તમે બિલાડીથી છુટકારો મેળવ્યો એટલે ફાતિમા બીબી તમારો આભાર માન્યો હશે, ખરું ને. સિરાજે એવી રીતે પૂછા કરી ત્યારે મુલ્લા છે એમને શું જવાબ આપ્યો, આપો આભાર તો માનવો પડે ને વિદ્યાર્થી મિત્રો જ્યારે એ બિલાડીને જંગલમાં છોડી આવે છે મુલા, ત્યારે ફાતિમા બીબી એનો આભાર માન્યો હશે વિદ્યાર્થી મિત્રો, તમને શું લાગે છે માન્યો હશે. ચલો આપણે જોઈએ મુલા કહે છે શું કહે છે. નો ફાતિમા થેન્ક ધ કેટ, કે ફાતિમાએ બિલાડીનો આભાર માન્યો. વિદ્યાર્થી મિત્રો શા માટે તેમણે બિલાડીનો આભાર માન્યો હશે. ચલો આપણે જોઈએ વાય શો. જે તમને અને મને પ્રશ્ન થાય કે ફાતિમા બેબી એ બિલાડીનો શા માટે આભાર માન્યો, એવો જ પ્રશ્ન સિરાજને પણ થયો. શા માટે? આઈ કેમ બેક હોમ બીકોઝ ઓફ ધ કેટ. હું બિલાડીના લીધે ઘરે પાછો આવ્યો. મુલા શું કે છે કે હું પાછો કઈ રીતે પહોંચ્યો, તો બિલાડીના લીધે પાછો પહોંચ્યો. ફોલો, આઈ ફોલોડ હર. ફોલો એટલે એની પાછળ પાછળ આવ્યો, એ માટે હું ઘરે પહોંચ્યો. તો વિદ્યાર્થી મિત્રો તમને આ યુનિટ 4 એક્ટિવિટી 1 ની સમજૂતી આપેલી છે જે બરાબર સમજાઈ ગઈ હશે. તો ફરી આપણે મળીશું, ત્યાં સુધી આવજો.